મુખ્યમંત્રીએ કચ્છને પૂર્ણ અછતગ્રસ્ત જિલ્લો જાહેર કર્યો હોવા છતાં હજુ સુધી તેની નક્કર અમલવારી થઈ નથી. ભાજપના ચૂંટાયેલા શાસકો જિલ્લાની વેદનાને સરકાર સુધી પહોંચાડવામાં અસમર્થ રહ્યા હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાયો છે, ત્યારે સત્તા પક્ષના લોકપ્રતિનિધિઓને પોતાની જ સરકાર સમક્ષ અવાજ ઉઠાવવાની શક્તિ મળે તે માટે કોંગ્રેસ ભુજના જ્યુબેલી સર્કલ પાસે હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાને 1 ઓક્ટોબરથી મુખ્યમંત્રીએ અછતગ્રસ્ત જાહેર કર્યા હોવા છતાં પશુધનને બચાવવા માટે ઘાસ પૂરું પડાયું નથી, તેમજ નવા ઢોરવાડા પણ શરૂ કરાતા નથી, ત્યારે પશુઓ ભૂખમારાથી ટળવળીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. પરંતુ ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભૂખ્યા પશુઓના ભામરડા અને માલધારીઓની વેદનાને સરકાર સમક્ષ રજૂ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. સત્તાપક્ષ પાસે 1 સાંસદ અને 4 ધારાસભ્યો હોવા છતાં તેઓ પોતાની સરકારમાં અસરકારક રજૂઆત કરવામાં નિષ્ફળ નીવડ્યા છે. હવન પૂર્ણ થયા બાદ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ કલેક્ટરને આવેદન પાઠવીને વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆત કરી હતી, જેમાં જણાવાયું હતું કે સરકારના પરિપત્ર અનુસાર માત્ર પાંજરપોળ અને ગૌશાળામાં નોંધાયા હોય તેવા પશુઓને સબસિડી અપાય છે. જિલ્લામાં એવા પશુઓની સંખ્યા માત્ર 2% છે, ત્યારે બાકીના 98% પશુઓ માટે શું વ્યવસ્થા છે, તેમની વેદનાને કોણ રજૂ કરશે, જિલ્લામાં નવા ઢોરવાડાની મંજૂરી અપાય, અછતની કામગીરી માટે નવું મહેકમ ફાળવાય, અછત રાહત સમિતિની કામગીરીમાં કોંગ્રેસના સભ્યોનો સમાવેશ કરાય, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે સહિતના મુદ્દાઓની રજૂઆત કરાઈ હતી. સત્તા પક્ષના ચૂંટાયેલા શાસકો જ પોતાની સરકાર સામે રજૂઆત કરવામાં મૌન સેવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસે તેમના પોસ્ટરમાં મોઢા પર કાળી પટ્ટી દર્શાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, વિપક્ષી નેતા વીકે હુંબર, અર્જુન ભુડિયા, ઉષાબેન ઠક્કર, શૈલેન્દ્રસિંહ જાડેજા, રફીક મારા, રવિ ત્રવાડી, આદમ ચાકી, નરેશ માહેશ્વરી, દિનેશ માતા, દિલીપસિંહ ઝાલા, હરિભાઈ પાચા, રસિકભાઈ જાડેજા, આયુષુબેન શર્મા સહિત કોંગ્રેસના વિવિધ સેલના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. મૂંગીબેરી સરકાર જે રીતે અત્યારે અસર જાહેર કરી અને પશુધનને બચાવવા માટેની કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેના માટે આજે અમે હોમ અવરનો કાર્યક્રમ રાખી કચ્છમાં 1 સાંસદ ભાજપના, એમની જ સરકાર, 4 ધારાસભ્યો મૂંગા મંતર બનીને બેઠેલા છે, ત્યારે અમારી આજે એક માંગણી છે કે વાયદાઓ નહીં પરિણામ જોઈએ. આજે અમને પરિણામ જોઈએ છે. આજે કચ્છમાં 20 લાખથી વધારે પશુધન હોય અને માત્ર પાંજરાપોળને ગૌશાળાઓમાં જ સબસિડી અપાતી હોય તો બાજુ બીજા પશુઓ જશે ક્યાં? તો અમારી ખાસ કરીને માંગણી છે તાત્કાલિક કચ્છમાં કેટલ કેમ્પોની મંજૂરી આપવામાં આવે, દરેક ડેપા ઉપર ઘાસ પહોંચાડવામાં આવે. આ રાજ્યના મંત્રી અને જે કચ્છના જ છે એવા ધારાસભ્ય ભાઈ શ્રી વાસણભાઈએ 65 લાખ ટન મંજૂર કરવાની વાત કરી, પરંતુ આ કેટલી હદે જૂઠાણા છે. જો 65 લાખ ટન હોય તો રોજની કેટલી ગાડીઓ આવે એનો હિસાબ તો કચ્છની જનતાને બતાવે. યજ્ઞ અને ધરણા કરવામાં આવ્યા એની પાછળનો એક ઉદ્દેશ્ય અમારો, જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, સાંસદ છે, ધારાસભ્યો છે, એ લોકો જે મૌન બેઠા છે, એ લોકો જે ચૂપી સાધીને બેઠા છે, તો ખરેખર આ નવરાત્રિનો જ્યારે પાવન અવસર ચાલી રહ્યો છે ત્યારે હવન કરીને માતાજી એમને સદબુદ્ધિ આપે, એમને શક્તિ આપે કે લોકોની અવાજ, અબોલા પશુઓની અવાજ એ સરકાર સુધી ને તંત્ર સુધી પહોંચાડે, એના માટેનું એક આયોજન કચ્છ જિલ્લા કોંગ્રેસ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે ઓલરેડી જાહેર કરી દીધી છે કે જે વલસાડથી જે રેકથી જે ઘાસ આવવાનું છે ટેન્ડરના જે ફાઇનલ સ્ટેજીસ પર છે, એટલે એ ફાઇનલ થાય, કેમ કે કોઈ પણ પ્રોસેસ કરવાનું હોય તો એની એક પ્રક્રિયા હોય છે અને હાલ ચાલુમાં છે, અને ફાઇનલ થાય તો 4 કરોડ ઘાસની ટેન્ડર જે ફરી રિન્યુ પણ થઈ શકે એ રીતની વ્યવસ્થા ત્યાંથી અમુક દિવસોમાં આવવામાં આવશે. અને સાથે સાથે જે ઢોરવાડા માટે પણ એનું ધારા ધોરણ નક્કી કરવા માટે ટોપ લેવલ પર સરકારમાં હાલ ચાલુ છે, વિચારણામાં છે, એ પણ ટૂંક સમયમાં આવશે. એટલે એમાં પ્રશ્નો જે આવે છે, દાખલા તરીકે કોઈ પણ ગામમાંથી ટેન્કરો માટેની કંઈ રજૂઆત આવે તો તરત અમે શરૂ કરી શકીએ, એમાં કંઈ પ્રશ્ન નથી. પણ જ્યારે આટલા વર્ષો પછી આવી પરિસ્થિતિ છે કચ્છમાં, એમાં મારું એ માનવું છે કે બધા સાથે મળીને આ કામ કરશું તો આપણે સાથે, એ ફક્ત સરકાર એકલા રહીને કરી શકે એવું એક કામ નથી. અને પાણી છે, ઘાસ છે, જે કંઈ વ્યવસ્થા છે, મેક્સિમમ ટુ મેક્સિમમ પ્રયત્નો ચાલે છે અને જે કંઈ ડિસિઝનો લેવાના છે એ શોર્ટ ટાઈમમાં લેવામાં આવશે, અને જે કંઈ રજૂઆતો અમને મળી છે અમે ઇમિડિયેટલી ઉપર